નમસ્કાર વડોદરા ન્યૂઝ નેટવર્કમાં આપનું સ્વાગત છે કાનપુરનું વિકાસ દુબે કાંડ વિકાસ દુબેએ આઠ પોલીસ કર્મીઓ પર ગોળીબાર કર્યો હતો તેમણે મોટના ઘાટ ઉતારી દીધો હતો અને ત્યારબાદ વિકાસ દુબે ફરાર થઈ ગયો હતો વિકાસ દુબેને આઠ દિવસમાં પોલીસે ઝડપી પાડ્યો હતો અને ત્યારબાદ કાનપુરની હદમાં જ વિકાસ દુબે જે ભાગવાનો પ્રયાસ કર્યો હતો ત્યારે પોલીસે તેનું એન્કાઉન્ટર કરી દીધું હતું કે એન્કાઉન્ટર પણ ઘણા બધા સવાલો ઉઠી રહ્યા છે અને આ મામલો સર્વોચ્ચ અદાલતમાં બી ગયો છે તે અલગ વાત છે પરંતુ આજે ચર્ચા એ વિશે થઈ રહ્યું છે કે ઉત્તર પ્રદેશ જે જાતિવાદની રાજનીતિ માટે જાણીતું છે હવે ઉત્તર પ્રદેશમાં વિકાસ દુબેના નામ પર પણ રાજકારણ રમાવી ગયું છે અને આ રાજકારણમાં બ્રાહ્મણ કાર્ડ ચાલી ગયું છે વિકાસ દુબેને બ્રાહ્મણ ટાઈગરના રૂપે પ્રસ્તુત કરવામાં આવી રહ્યો છે અનેક એવા સંગઠનો છે જે જે સોશિયલ મીડિયા પર વિકાસ દુબેનું સમર્થન કરી રહ્યા છે અને સરકાર વિરોધી તેવું નિવેદન પણ આપી રહ્યા છે ઉત્તર પ્રદેશ એની જે જાતિગત રાજનીતિ છે તેના માટે જાણીતી છે દલિત ઠાકુર બ્રાહ્મણ અલગ અલગ જે જાતિ છે તેના પર ત્યાં આગળ વોટ પડતા હોય છે અને ત્યાંનું જે ત્યાંના જે રાજકારણીઓ છે તેઓ પણ એક એક સમુદાયને લઈને આગળ ચાલતા હોય છે ત્યારે ઉત્તર પ્રદેશમાં હવે બ્રાહ્મણકાળ શરૂ થઈ ગયો છે ઉત્તર પ્રદેશની વાત કરીએ તો બે હજાર સત્તર યોગી સરકાર આવ્યા બાદ જે એન્કાઉન્ટરો થયા છે તેમાં છ હજારથી પણ વધુ લોકો ઘાયલ થયા છે અને એકસો ને ઓગણીસ લોકો એન્કાઉન્ટરમાં મોત થઈ છે આ એન્કાઉન્ટરની વાત કરીએ તો આ એન્કાઉન્ટરમાં તમામ જાતિ વર્ગ ધર્મના લોકોનો સમાવેશ થાય છે પરંતુ આ વિવાદ હમણાં જ કેમ શરૂ થયો છે કે એક બ્રાહ્મણનું એન્કાઉન્ટર થઈ ગયું છે સોશિયલ મીડિયા પર એવી પણ કોમેન્ટો આવી રહી છે કે હાલ તો ઉત્તર પ્રદેશની ગાડી પલટી છે હવે સરકાર પણ પલટશે આવા પણ જે કોમેન્ટો છે તે સોશિયલ મીડિયા પર લખવામાં આવી રહી છે યોગી સરકારને ટાર્ગેટ બનાવવામાં આવી રહ્યું છે અને આની પાછળ જાનું જે ગણિત છે જાતિનું જે કાળ છે તે રમવાની શરૂઆત થઈ ગઈ છે અને બ્રાહ્મણ કાળ રમવાની શરૂઆત થઈ ગઈ છે આના પહેલાં અમે તમને જે એક રિપોર્ટ બતાવ્યો તો તેમાં પણ આ જ હતું કે વિકાસ દુબેનો જન્મ કેવી રીતે થયો જાતિગત રાજનીતિથી જ વિકાસનો જન્મ થયો હતો નીવના દાયકામાં જે મંડલ કમંડલનું જે ચર્ચા હતી તે સમયે દલિત પછ જે પીછડા વર્ગ હતો તે આગળ આવી રહ્યો હતો અને બ્રાહ્મણોને તે સમયે પણ ઇનસિક્યોરિટી થઈ રહી હતી ને તે સમયે વિકાસ દુબેનો જન્મ થયો સોળ સત્તર વર્ષનો છોકરો જે રીતે બહાર આવ્યો અને તેને જે રીતેના કામો કર્યા ત્યારે એક તરફ તો એ ગુનેગાર બની ગયો હતો પણ જે બ્રાહ્મણ સમાજ છે તેમના તે હીરો બની ગયો હતો અને બ્રાહ્મણ સમાજે જે રીતે વિકાસ દુબેને હાઈપ આપી હતી આજે પણ ઉત્તર પ્રદેશમાં આ જ જોવા મળી રહ્યું છે કે તેના મોત બાદ ઘણા એવા બ્રાહ્મણ સંગઠનો છે જે તેને હીરો બનાવવા પર તુલ્યા છે અને આ જે ફેરિસ્ત છે તેમાં ઘણા લોકો સામે આવી ગયા છે સૌથી જૂની પાર્ટી કોંગ્રેસ પણ હવે જાતિગત રાજનીતિ પર આવી ગઈ છે અને તેને પણ વિકાસ દુબેના આ મામલે સમર્થન જોવા મળી રહ્યું છે માયાવતી જે દલિત નેતા છે તેમને પણ આ મુદ્દે હવે બહાર આવી ગયા છે અને માયાવતીએ પણ નિવેદન આપી દીધું છે એટલે કોઈ નેતા હવે બાકી નથી જોવાનું એ રહેશે કે ઉત્તર પ્રદેશ જે પોતાની રાજનીતિ જે જાતિગત રાજનીતિના નામે જાણીતી છે તે વિકાસ દુબેના એન્કાઉન્ટરને એક ક્રિમિનલના એન્કાઉન્ટર તરીકે જોશે કે પછી તેઓ પણ જાતિગત રાજનીતિમાં બ્રાહ્મણ કાર્ડનો ઉપયોગ કરીને વિકાસ દુબેના નામનો ઉપયોગ કરશે